નમસ્તે બાળકો, આજે આપણે ગુજરાતીમાં વ્યાકરણ વિભાગમાં જે છે સંયોજક ભણવાના છે. સંયોજક શું છે? તો કે બે વાક્ય છે, બે વાક્યને એક શબ્દ જે છે એ બંને વાક્યને જોડે છે. અલગ અલગ વાક્ય હોય અને આપણે જો સતત બોલીએ તો આપણે એ વાક્ય શું કહેવા માંગે છે જલ્દી સમજ ના પડે, માટે જે છે એ બે વાક્યને જોડવાનું કામ આ સંયોજક કરે છે. વ્યાખ્યા જોઈએ તો કે જે શબ્દને જે શબ્દ બે વાક્યોને જોડવાનું કામ કરે છે તે શબ્દને સંયોજક કહે છે. જે શબ્દ એટલે કે એક શબ્દ એવો છે કે જે બે વાક્યોને જોડવાનું કામ કરે છે. અલગ અલગ વાક્ય છે પણ એ વાક્ય એક શબ્દથી જોડાઈ જાય છે, તો કે તે જોડવાનું કામ કરે છે તે શબ્દને સંયોજક કહે છે. હવે સંયોજક શબ્દો કયા છે? કે એટલે, અને, કે, અથવા, છતાં, પણ. આ બધા શબ્દો જે છે એ સંયોજકો છે. આ બધા શબ્દોથી આપણે બે શબ્દને જોડીએ છીએ. એના આપણે એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ જોઈએ. પહેલું છે તું સાથે રહી, એક વાક્ય થયું, બધાને છોડાવી આવી. હવે આવું બોલીએ છીએ તો આપણને જ મજા નથી આવતી સાંભળવાની, શું કહેવા માંગે છે સમજાતું જ નથી આપણને. તું સાથે રહી, બધાને છોડાવી આવી, તો શું આ વાત છે? આપણને બે અલગ અલગ વાક્ય છે પણ આ બે વાક્યને એક શબ્દ જે છે બંને વાક્યને જોડી દેશે. તો કે કયો શબ્દ છે? તો કે તું સાથે રહી એટલે બધાને છોડાવી આવ્યો. હવે આ બે વાક્યને એક શબ્દે જોડી દીધા. બીજું વાક્ય જોઈએ, મહાદેવ રડતો ગયો તે પોતાની વાત કહેતો ગયો. બે વાક્ય છે, મહાદેવ રડતો ગયો પોતાની વાત કહેતો ગયો. હવે આ બે વાક્યને કોઈ એક શબ્દ જે છે એ જોડે છે. મહાદેવ રડતો ગયો અને પોતાની વાત કહેતો ગયો. અહીંયા શું આવ્યું? તો કે તે અને. આ થયું સંયોજક. અહીંયા એટલે, અહીંયા અને. બીજા વાક્ય આપણે જોઈ લઈએ, મહાદેવની આંખમાં આંસુ ન હતા, માનવતાની સરવાણી હતી. હવે બે વાક્ય છે પણ સમજ ન આવે, સંયોજકથી આપણને ખ્યાલ આવે. તો કે મહાદેવની આંખમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી. અહીંયા પણ શબ્દ જે છે તે સંયોજક છે, એ આ બે વાક્યને જોડે છે. ત્યારબાદ પછી જોઈએ તો તે માંદો હતો, તેણે પરીક્ષા. બે વાક્ય છે, તે માંદો હતો છતાં તેણે પરીક્ષા. તો છતાં જે સંયોજક છે એ આ બે વાક્યને જોડે છે. રાજાએ હુકમ કર્યો ચોરને ફાંસી આપો. રાજાએ શું કર્યું? હુકમ કર્યો ચોરને ફાંસી આપો. તો બે શબ્દ એવા કે દેખ્યા છે કે રાજાએ હુકમ કર્યો કે ચોરને ફાંસી આપો. અહીં કે જે છે એ સંયોજક છે. છતાં, પણ, અને, એટલે, કે આ બધા સંયોજકોથી જે છે એ બે વાક્ય જે છે એ જોડાય છે. આ છે આપણા સંયોજક. હવે